દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આજરોજ કુમારશાળા ખાતે સંકલિત બાળ વિકાસ અધિકારી રાઠોડ ધરાબેનના અધ્યક્ષ સ્થાને કુમારશાળામાં દીપ પ્રાગટ્ય કરી બાળકોને કંકુની તિલક કરીને ઝોલા ચોકલેટ સહિત કીટ આપી પ્રવેશ અપાયો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને આઈસીડીએસના અધિકારીએ ધરાબેન રાઠોડને વિદ્યાર્થીઓને ભણતરનું મહત્વ વિશે માહિતગાર કર્યા હતા અને બાળકોને અભ્યાસમાં ધ્યાન આપવા સહિતની માહિતી આપવામાં આવી હતી. બાળકોને અભ્યાસમાં ધ્યાન આપવા અને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો જગુબાપુ, રુચિતા રાજ મેડમ, આંગણવાડીના બહેનો, શાળાના આચાર્ય, શાળાનો સ્ટાફ, વાલીઓ, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના જે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હું કંઈ પણ કહેવા માટે ખૂબ નાની છું, છતાં બધા બાળકોને પૂછવા માંગુ છું, મજા આવે છે ભણવાની કે નહીં આવતી? આવે છે ને? તો દિલ લગાવીને ભણવાનું, હા, બધાએ મન લગાવીને ભણવાનું અને કંઈક બનવાનું. આગળ બનવું છે ને બધાને? નોકરીઓ કરવી છે કે નહીં કરવી? સરસ. બધા બાળકો શાંતિથી પોતાનું મન લગાવીને ભણવાનું. હવે કોઈ બાળક આપણને આગળ બોલવા આવે એ બોલી ના શકે, અટકે, એકબીજાનો મજાક બનાવવાનો નહીં બનાવવાનું. એકબીજા બાળકને આપણે સપોર્ટ આપવાનો, પ્રોત્સાહન આપવાનું, બરોબર ને? તેમજ વાલીઓને બી એક કહેવા માંગુ છું, કન્યા કેળવણી બાબતે, કે પોતાની દીકરીઓને ભણાવજો. અને થોડી ઘણી તકલીફ પડશે, કદાચ આર્થિક સંકટ હશે, બધી વસ્તુ સાચી છે, પણ થોડી મહેનત કરીને તો થોડુંક ભણાવશો, બધા દીકરી આગળ વધશે તો ભવિષ્યમાં આપણને જ સારું થશે અને દીકરીને જ કામ લાગશે. એટલે ખાસ કન્યા કેળવણી બાબતે દીકરીઓને ભણાવજો, એમને આગળ જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણાવજો. જય હિન્દ. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ, સંજીલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.